નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેસ્કમાં તો દોસ્તો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે આજના આ વિડીયોમાં આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ધોરણ બાર વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની પ્રથમ શાળાકીય પરીક્ષાનું ઇંગ્લિશ વિષયનું પેપર જ્યાં દોસ્તો આજના આ વિડીયોમાં મોટા ભાગના તમામે તમામ જે પણ સેક્શન છે તે તમામ સેક્શનનું સોલ્યુશન અહીંયા આપણે સમજીશું જેથી કરીને આવનારી જે પણ તમારી દ્વિતીય પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડ પરીક્ષા છે તેની અંદર ખૂબ જ સારું અને મહત્વપૂર્ણ એવું પ્રદર્શન જે છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અહીંયા કરી શકો તો ચાલો દોસ્તો વધુ વાર ન કરતા શરૂ કરીએ અહીંયા આપણો આજનો આ વિડીયો ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડિયો માન સુધી જેથી કરીને અત્રે સમજાવેલા સોલ્યુશનના એકે એક વિભાગના એકે એક પ્રશ્નની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજી સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા

પ્રી મેરિડ મતલબ કે નાના નાં જે જમાઈ છે તેમણે ફરી વખત લગ્ન કર્યા હતા બિલકુલ દોસ્તો વિધાન જે છે તે ચેપ્ટર નંબર ફોર ધી એડજસ્ટમેન્ટ મુજબ સાચું છે માટે અહીંયા આપણે કરી દઈશું ત્રણ બીજું છે કે વેન ઇમોશન્સ હેવ ટેકન અસ ઓવર ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ મતલબ કે લાગણીઓ જ્યારે આપણી ઉપર હાવી થઈ જાય છે અથવા તો લાગણીઓ આપણને વશ થઈ જાય છે ત્યારે જે પણ અણધારલા નિર્ણયો છે તે લેવા અત્યંત સરળ બની જાય છે બિલકુલ દોસ્તો વિધાન સાચું છે એટલે આપણે કરી દઈશું અહીંયા ટ્રુ ત્રીજું છે ડિઝની લેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વર્લ્ડ ફોર્મ ડિસિઝન ડિસિનીન્ડ જે છે તે વર્લ્ડની પીઢીનું ઉદાહરણ છે બિલકુલ દોસ્તો અહીંયા જવાબ સાચો છે એટલે આપણે કરી દઈશું ટ્રુ ચોથું છે કે ધ ફર્સ્ટ એપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ ટુ ક્લોઝ વન્સ હાર્ટ બિલકુલ નહીં દોસ્તો અહીંયા ક્લોઝ ક્લોઝની જગ્યા ઓપન આવે તો સાચું થાય પરંતુ અહીંયા ક્લોઝ આપેલું છે માટે આવી જશે વિધાન ખોટું તો કરી દઈશું અહીંયા આપણે ફોલ્સ ત્યારબાદ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ જ્યાં પાંચમું છે એનર્જેટિક જેના માટે અહીંયા ચાર ઓપ્શનમાંથી મળી જશે સાચો જવાબ આપણો લાઈવલી છઠ્ઠું છે ઇન્ટ્યુશન જેનાની અંદર આપણને ચાર ઓપ્શનમાંથી મળી જશે ઇન્સ્ટિંગ સાતમું છે અહીંયા એલિમિનેટ એટલે કે દૂર કરવું મતલબ અહીંયા મળી જશે આપણને રિમૂવ તો આવી રીતે ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ જે ચાર વત્તા એટલે કે સાત ગુણના છે તે દોસ્તો થઈ ગયા છે સોલ્વ વાત આવે છે દોસ્તો અહીંયા બ્રેકેટ વાળા ફંક્શનની જ્યાં પ્રશ્ન નંબર આઠ નવ દસની અંદર આપણને વિધાનો જે આપેલા છે તે વિધાનોના આધારે ઉપર આપેલા જે પણ બ્રેકેટના ફંક્શન છે યોગ્ય કીવર્ડ ઉપરથી તે આપણે અહીંયા મૂકવાના છે લતા ઇઝ નાવ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ તો ટુ અને ટુ આપણને દર્શાવે છે દોસ્તો અહીંયા રિઝલ્ટ તો આવી જશે અહીંયા આઠમામાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ નમું છે આઈ વુડ રાધર કન્ડક્ટ એન્ડ એક્ટિવિટી ધેન ટેક અ પાર્ટ ઇન તો અહીંયા રેદ્ર અને ધ્યાન આવ્યું છે એટલે દોસ્તો આ જે છે તે છે ચોઈસ એટલે આ જે છે અહીંયા નવમામાં એક્સપ્રેસિંગ ચોઈસ 10મો છે કે આઈ યુઝડ ટુ ગેટ અપ अर्લી વન આઈ હેડ ટુ અપિયર ઇન સ્કૂલ એક્ઝામ યુઝ્ડ ટુ ભૂતકાળને ટેવ દર્શાવે છે દોસ્તો એટલે અહીંયા આવશે હેબિશ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ત્યાર પછી દોસ્તો એમસીક્યુ વાળા અહીંયા આપડા ફંક્શન જ્યાં બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ હોય છે અને એક અધૂરો સંવાદ આપણે યોગ્ય ફંક્શનની મદદથી પૂર્ણ કરવાનો છે જે ફંક્શન માટેના ઉત્તર આપેલા છે એબીસીડી ની અંદર 11મો છે જયુસેસ હાઉ ઇઝ યોર સ્માર્ટફોન किसु सेस कंपेरिंग कंपेरिंग मैट ऑप्शन नंबर ए है कि इट इज बेटर देन एनी अदर स्मार्टफोन बार मुझे किम सेज व्हाट शैल वी डू दिस वीकेंड मे सेज सजेशन सजेशन से दोस्तों अँ बीमा के व्हाई डोंट वी गो ऑन पिकनिक तेर मुझे का चार्ली सेज गैरी लेट्स जॉइन डार्क ग्लोज गैंग गैरी सेज रिफ्यूजल અને રિફ્યુઝલ દોસ્તો અહીંયા આપેલું છે વિકલ્પ નંબર A માં કે નો આઈ વિલ નેવર જોઈન ધેમ કમ્પેરિંગ જે છે તે સરખામણી માટે વપરાય છે સજેશન સલાહ માટે અને રિફ્યુઝલ જે છે દોસ્તો તે ન્યાં ના પાડવા માટે વપરાય છે ત્યાર બાદ દોસ્તો અહીંયા આવી જશે વિભાગ A એટલે કે સેક્શન A માટે ક્વેશ્ચન નંબર 14 જે પર છે દોસ્તો ફંક્શન નોજ કે સીમા સેઝ મિસ્ટર્સ શર્મા હેઝ ટેકન પાર્ટ ઇન ધ એલોકેશન કોમ્પિટિશન વોટ डू યુ બીલીવ અબાઉટ હર તો નૈના સેઝ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ તો અહીંયા આવશે વિકલ્પ નંબર D ડિસ્પાઇટ ઓફ હર ફાસ્ટ speech. C can do well.

गेट विजा फॉर ऑस्ट्रेलिया टू गेट विजा फॉर ऑस्ट्रेलिया कारण सूचव के लिए प्रश्न वाई थी विकल्प नंबर ए वाई डस प्रतीक अटेन्ड द आई एल टी एस क्लासीस सत्रमु लाइट इज मेड अप ऑफ एट डिफरंट कलर्स तो अँ एट डिफरंट कलर्स अंडरलाइन है तो अँ आ जाए हाउ इज लाइट ત્યારબાદ છો દોસ્તો અહીંયા સેક્શન બી છે ચા ફકરા ઉપરથી પ્રશ્નો ઉત્તર આપણે લખવાના હતા જે પણ ઉત્તર છે તે અહીંયા ટીક કરીને દર્શાવેલા છે 18મું છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ તો 18મું પ્રશ્નો ઉત્તર અહીંયાથી લઈને અહીંયાથી દોસ્તો આપણને મળી જશે 19મું છે કે પિક આઉટ ધ करेक्ट સિનોનિમ ઓફ ઇન્ટરપ્ટ ઇન્ટરપ્ટ એટલે કે ખલેલ પહોંચાડવું તેના માટે છે દોસ્તો અહીંયા વિકલ્પ નંબર બી ડિસરાપ્ટ ત્યારબાદ છે 20મું છે દોસ્તો હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ કેશ જવાબ આવશે અનિકલ ત્યારબાદ છે વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની તો અહીંયા આવશે છે વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કંસાસ સિટી ત્યાર બાદ છે દોસ્તો અહીંયા 22મો પ્રશ્ન કે વોટ હેપન્સ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક શું થાય છે જ્યારે જિંદગી ખૂબ જ વધારે તણાવપૂર્ણ થઈ જાય છે તો અહીંયા આ છે દોસ્તો અહીંયા જવાબ પ્રશ્ન નંબર 22 નો ત્યાર બાદ છે 23મો કે વિચ થિંગ શોસ અસ ધ વે આઉટ ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ તો અહીં આ જે છે તે છે દોસ્તો અહીંયા જવાબ પ્રશ્ન નંબર 23 નો त્યારબાદ દોસ્તો અહીંયા આગળ વાતા આવશે પ્રશ્ન નંબર 24 ની જે અહીંયા કીધું છે કે વોટ ઇઝ ધ રીઝન ઓફ બીંગ સ્ટ્રેસ્ડ અકોર્ડિંગ ટુ ધ રાઈટર તો અહીંયા 24 માં પ્રશ્નનો જવાબ દોસ્તો અહીંયા થી લઈને અહીંયા સુધી આપણને આપેલું છે 25મો છે કે વોટ શુડ બી ડુ ટુ ગેટ ઓક્સિજન ઇનટુ ધ બ્રેન તો અહીંયા 25 માંનો જવાબ દોસ્તો અહીંયા થી અહીંયા સુધી મળી જશે 26મો છે કે વાય ડુ યુ થિંક નાના રિફ્યુઝ ટુ કાર્ટ અવે નાનીઝ બેડ ફ્રોમ ધ બેડરૂમ તો અહીંયા જશે કે નાના રિફ્યુઝ ટુ કાર્ટ અવે નાનીઝ બેડ ફ્રોમ બેડરૂમ બીકોઝ હી ટોલ્ડ કે વેર એઝ ઈઝ સી ગોઈંગ ટુ સ્લીપ

ત્યારબાદ છે દોસ્તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન જ્યાં શોર્ટ નોટ્સ આપણને પૂછેલી હતી અને ગઈકાલનો રાતનો વિડીયો જો અહીંયા આપણે જોયો હશે તો આપણે કીધું હતું કે મોસ્ટ આઈ એમપી શોર્ટ નોટ અમુક આપેલી હતી એમાંથી જ પૂછાશે અને એમાંથી દોસ્તો ઓગણત્રીસ નંબરની જે બંને શોર્ટ નોટ છે તે અહીંયા આઈએમપીના વિડીયોમાંથી પૂછવામાં આવી છે આઈએમપીનો વિડીયો ઉપર આવેલા આઈ બટન મારફા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સની અંદર જોવા મળી જશે તો ત્યાંથી તે વિડીયોને તમે જોઈ શકો છો કે આપણા આપેલા આઈએમપી કેટલા મહત્વપૂર્ણ હોય છે ત્યારબાદ છે દોસ્તો અહીંયા સેક્શન બીનો છેલ્લો પ્રશ્ન ખાલી જગ્યાવાળો જ્યાં સૌથી

અહીંયા સુધી ત્યારબાદ છે દોસ્તો અહીંયા ચોત્રીસ પ્રશ્ન કે વોટ ડીડ માનસી ઓબ્ઝર્વ ઓફ ધ મેન તો અહીંયા ચોત્રીસ માટેનો જવાબ દોસ્તો અહીંયાથી લઈને જે છે તે અહીંયા સુધી આપણો આવી જશે ત્યારબાદ છે પાંત્રીસમું કે હાઉ હેડ ધ મેન્સ લાઈફ નોટ ચેન્જ તો અહીંયા આવી જશે કે મેન્સ લાઈફ નોટ ચેન્જ બિકોઝ તો અહીંયા ત્યારબાદ અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે પાંત્રીસ ઉત્તર જે છે તે આપણે લખી દઈશું ત્યારબાદ છે દોસ્તો અહીંયા છત્રીસમો અને સાડત્રીસ નંબરનો પ્રશ્ન જ્યાં છે કે છત્રીસમું વોટ ડીડ ધ ટીચર આસ્ક વિસ્માય વેન હી સેટ ફોર લંચ વિથ વિસ્મય તો અહીંયા આનો જવાબ જે છે દોસ્તો છત્રીસ માં નો તે અહીંયાથી લઈને અહીંયા સુધી આવી જશે ત્યારબાદ પછી દોસ્તો અહીંયા કે વોટ વોઝ વિસ્મય વરિડ અબાઉટ તો અહીંયા આવી જશે વિસ્મય વોઝ વરિડ અબાઉટ હિઝ સ્ટડીઝ માઈને જગ્યાએ આપણે કરી દઈશું અહીંયા હીઝ ત્યારબાદ દોસ્તો સમરી રાઇટિંગ જે છે તે આપણને પૂછાયેલું જ્યાં એક તૃતીયાંશ ભાગની અંદર સંક્ષિપ્તિકરણ કરીને યોગ્ય ટાઇટલ જે છે તે અહીં આપવાનું હતું હવે અહીંયા દોસ્તો જે સમરી રાઇટિંગ છે તે તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ સારી રીતે લખી નાખ્યું હશે પરંતુ અહીંયા ટાઈટલ અંગે હું જણાવી દઉં તો ત્રણ રાઇટલ દોસ્તો અહીંયા બની શકે છે પહેલું ફ્રોમ માય મધર્સ બુક બીજું એન્ઝાઇસ મધર અને ત્રીજું મોમ વી લવ યુ બટ સોરી કેન નોટ કેચ યુ તો આ ત્રણ ટાઇટલમાંથી કોઈ પણ ટાઇટલ જો તમે લખ્યું હોય તો દોસ્તો અહીંયા આ સમય ટાઈટલનું ટાઇટલ જે છે તે સાચું થઈ જશે અને કુલ મળી જશે તમને અહીંયા એક ગુણ ટાઇટલનો અને ચાર ગુણ અહિયાં એક તૃતીયાં ભાગમાં સંક્ષિપ્તિકરણ કરવા માટે त્યારબાદ છો દોસ્તો અહીંયા આગળ ન્યૂઝ ક્લિપિંગ જ્યાં ન્યૂઝ ક્લિપિંગ ની અંદર પ્રશ્ન નંબર 39 છે કે વોટ ડિસ્ટ્રિબ્યુશન રેશિયો ઓફ મેડિકલ સીટ્સ વિલ બી અલાઉડ બાય ધ સ્ટેટ ગવર્નમેન્ટ અહીંયા આવશે જે 25% સીટ્સ ત્યારબાદ છો દોસ્તો અહીંયા 40મો વ્હાઈ ડુ ધ હાઈકોર્ટ રીમુવ ધ સ્ટે ઓન મેડિકલ સીટ્સ તો અહીંયા 40મા માટે જવાબ જે છે કે આ જેસે ઓન April 19 ત્યારબાદ 41 વોટ વોઝ ધ રેકમેન્ડેશન બાય MCI તો અહીંયા આવશે MCI હેડ રેકમેન્ડેડ 50% ઓફ ધ સેમ 41માનો જવાબ 42 છે કે વોટ વોઝ ધ स्ट्रेंथ ऑफ क्वालिफाइंग स्टूडेंट्स अपियड फॉर नीट पीजी तो अं बता जवाब अहियालीस व्हाट कॉन्ट्रोवर्सी अरोज रिगार्डिंग पीजी एडमिशन तो अँ जवाब दोस्तों प्रश्न ना ત્યારબાદ છે દોસ્તો અહીંયા રીડ ધ ફોલોઇંગ સ્ટાન્ઝા એના આન્સર ક્વેશ્ચન જ્યાં પોઈમના સ્ટાન્ઝા આપણે વાંચવાના છે અને એના પરથી પ્રશ્નો ઉત્તર આપવાના છે ચોમાલીસ છે કે વોટ ઇઝ ધ લવ લાઇટ અકોર્ડિંગ ટુ ધ પોઈટ તો આવી જશે અકોર્ડિંગ ટુ પોઇટ લવ લાઇટ મીન્સ ધ અર્લી રેઝ ઓફ સન પિસ્તાલીસ છે કે વિચ એડજેક્ટિવસ આર યુઝ ફોર કાંચનજંગા તો કામ એન્ડ સીરીક્ટિવસ આર યુઝ ફોર કાંચનજંગા છેતાલીસ ગીવ સિમિલર ફોર એવર લાસ્ટિંગ એન્ડ એન્શિયન્ટ માટે છે ઇટરનલ અને એન્શિયન્ટ માટે છે હોરી ત્યાર છે દોસ્તો અહીંયા પોઈમની અંદર જ અન્ય પ્રશ્નો જ્યાં અહીં આપણે આપેલો છે સુડતાલીસ નંબરનો પ્રશ્ન કે વોટ વોઝ ધ નેરેટર ઇન હિઝ બાયગોન ડેઝ વોટ ડીડ હી ડૂ એટ ધેટ મુમેન્ટ તો નેરેટર વોઝ અ પોઈટ ઇન હિઝ બાયગોન ડેઝ એન્ડ હી વોન્ટ ટુ ઇમર્જ ઇન્યુમરેબલ સોંગ્સ ફ્રોમ હિઝ પેન ત્યારબાદ છે અહીંયા કે વોટ વોઝ ધ પોઈટ રિયલાઇઝેશન ઓન લેટર સ્ટેજ તો અહીંયા આવી જશે પોઈટ રિયલાઇઝ સીઝ ટુ બી ધ પોઈટ એન્ડ હેવ ટુ લર્ન ઇટ ટુ ધ સોંગ ત્યારબાદ છે દોસ્તો અહીંયા સેક્શન ડી જે છે સંપૂર્ણ ગ્રામર સેક્શન અને સૌથી પહેલાં અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર ઓગણપચાસ અને પચાસમાં ડુએસ ડાયરેક્ટર જ્યાં પહેલો પ્રશ્ન છે એક્ટિવસી વોઇસનો અને બીજો છે અહીંયા ટેન્સ ચેન્જિંગનો એક્ટિવસી વોઇસની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જવાબ બનશે કે ધ સફર ઇઝ ગિવન અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ બાય હેડ એક નો અધર એલિમેન્ટ કેન બી સો ઇઝીલી મેન્શનડ વિથ ઇમ્પ્યુનિટી હેડ એક કુડ બી મેન્શન બાય યુ ઇન ધ મોસ્ટ એલિગેન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડ ઇટ વુડ શોક નો વન ત્યારબાદ છે દોસ્તો અહીંયા પચાસમાં નંબરનું જ્યાં છે દોસ્તો અહીંયા ટેન્સ ચેન્જિંગ અહી આપણને ઈજનું જે છે તે વોશ કરીને આપ્યું હતું તો અહીંયા કેટલાક ફેરફારો થાય છે જે અહીંયા દર્શાવેલા છે ઈઝનું થઈ જશે ત્યારબાદ અહીંયા પ્લે માં ઈડી લગાઈ સુલે થઈ જશે બ્લેડ ગેટ્સ નું થઈ જશે દોસ્તો ગોટ અને કેન નું થઈ જશે કુડ અને વાત જે છે તેની અંદર ઈડી આપણે નહીં લગાવીએ કારણ કે કુડ એક વખત આવી ગયું છે એટલે બે ભૂતકાળ આપણે એકસાથે ભેગા ના કરી શકીએ તો આવી રીતે 50મા નંબર નું ટેન્સ ચેન્જિંગ પર તો શું થઈ જાય છે સોલ વાત આવે છે 51 નંબરના ના ઇનડાયરેક્ટ સ્પીચની તો અહીંયા આ જવાબ બનશે કે દર્શના આસ્ક્ડ રીમા ટુ લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ રીમા એક્સક્લેમ્ડ એડમાયરિંગલી ધેટ ધે વર બ્યુટીફુલ ઇનડીડ ધેન દર્શના આસ્ક્ડ for her's opinion how they would look on her mom's hand rima opinioned that they would look nice and added that she would be happy to have them

ચોપન છે ધ સ્મોલર યોર હાઉસિસ અને અહીંયા ડબલ કમ્પેરિઝન તો અહીંયા આવી જશે દ સ્મોલર યોર હાઉસ ઇઝ ધ બિગર ઇઝ માઇન પંચાવન છે અવર ઇંગ્લિશ ટીચર એઝ ઇફ સુપોઝિશન દર્શાવું છે એટલે આયોજેસે એઝ ઇફ હી વોર એન એક્ટર 56 છે 2 મિસ્ટર વાગલે ઇઝ રીચ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ તો અહીંયા આવશે જે હી ઇઝ સો મિઝર અહીંયા રીચ અને મિઝર બંને વિરોધાભાસ દર્શાવે છે ત્યાર પછી દોસ્તો કમ્બાઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક मीनिंगफुल સેન્ટેન્સીસ તો અહીંયા દોસ્તો આપણે 3 થી 4 જે વાક્યો આપેલા છે તેને જોડીને એક વાક્ય બનાવવાનું છે તો અહીંયા આપણે વી ઓલ નો ધિસ જે છે તેને અહીંયાથી નીકળીને આગળ મૂકી દીસો અને દિશને કે આપણે કરી દીસો ધેટ વી ઓલ નો ધેટ ગાંધીજી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ અવર નેશન ફુલ

આગળ દોસ્તો વાત આવે છે છેલ્લા સેક્શનની જે છે સેક્શન ઈ આની અંદર સંપૂર્ણ સંપૂર્ણ વસ્તુ છે દોસ્તો જ્યાં કાલના આઈએમપીના વિડીયોમાં મેં કીધું કે દરેકે દરેક પ્રકારના ટ્રી ડાયાગ્રામ જે છે તે તમે દોસ્તો તૈયાર કરી લેજો અને અહીં ટ્રી ડાયગ્રામ જે છે તે જ અહીંયા પૂછાયેલો છે આપણી આઈએમપીમાંથી અહીં વાત કરું એસેની તો એસે પણ આપેલા હતા જેની અંદર માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર અથવા સિરીઝ મેં આપ્યો લો તો એમાંથી માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ જે છે ત્યાં અહીંયા પૂછાયેલો છે દોસ્તો અને અત્યંત સરળ ભાષામાં અહીંયા શીખવાડેલો એવો એસે છે હજુ પણ તમે વિડીયોના જો જોયો હોય નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને તે વિડીયોને નિહાળી લેજો આવનારી દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી તમને જે છે દોસ્તો તે અહીંયા આ એસએસ સાબિત થશે આગળ વાત કરીએ સ્પીચ રાઇટિંગની તો સ્પીચ રાઇટિંગ જે છે તે અહીંયા મેં સૂચવ્યું હતું એની ઓરમાં જે એપ્લિકેશન રાઇટિંગ છે તેની અંદર મેં કીધું હતું કે માર્કેટિંગ મેનેજરની એપ્લિકેશન પૂછાઈ શકે છે અને એ જ દોસ્તો પૂછાયેલી છે ત્યારબાદ બાસઠ તમને અંદર ઈમેલ રાઇટિંગની અંદર અહીંયા આપણે આપણા ફ્રેન્ડને નવા હાઉસના નેબર વિશે જે છે તે અહીંયા સૂચવવાનું હતું તેને લગતો ઈમેલ આવેલો છે આપણી એમપીમાંથી અને અંતમાં રિપોર્ટ રાઇટિંગ તેની અંદર મેનેજમેન્ટ નો રિપોર્ટ જે છે તે દોસ્તો અહીંયા આપણે પૂછાયેલો છે તો અહીં આવી રીતે ધોરણ બાર નું

બસ દોસ્તો હાલ પૂરતું આટલું જ રાખું છું હું આજના વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી કરી દેજો આપણા વિડીયોને શેર અને આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો દોસ્તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા સાથે જ મહત્વપૂર્ણ પીડીએફ ફાઇલ્સ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સને મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડી દેજો જેની પર લિંક આપલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તથા મારી જોડે કોઈપણ જાતની વાતચીત કરવા માટે કે કોઈપણ પ્રકારના ડાઉટ સોલ્વ કરવા માટે સંપર્ક કરી શકો છો તમે આપણો આપણા ઇન્સ્ટાગ્રામ ઓફિસ ઓફિશિયલ પેજ પર જેનું નામ છે લર્ન વિથ ડેક્સ જેની પર લિંક આપલે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બસ દોસ્તો આટલું જ રાખીએ છીએ આપણે આપણા આજના આ વિડીયોમાં મળીએ છીએ જલ્દી જે કેમ આ વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ